કેશોદ માં વેપારીના ઘરમાંથી 13 તોલા સોનું રોકડ સહિતની 7.5 લાખના મુદ્દામાલની ચોરી કરનાર સુરતના મયુરની મોરબીના ધુરકોટ ગામેથી ઝડપી પાડ્યો છે. કેશોદના સફારી પાર્ક 2 માં રહેતા વેપારી મનીષભાઈ ચણિયારાના ઘરે ધોળા દિવસે બપોરે ડ્રેસિંગનું ખાનું તોડી તેમાં રાખેલા 3,42,000ના દાગીના, 1,11,000 રોકડા તથા મારુતિ સ્વિફ્ટ કારની ચોરી કરી નાસી ગયેલ. જે બાબતે મનીષભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમની પત્નીને સુરતના વિવેકે ફેસબુક પર મિત્ર બનાવ્યા બાદ તેને બહેન બનાવી વિશ્વાસમાં લઈ તેમના ઘરે રોકાવા આવ્યો હતો. ત્યારે ઘરના સભ્યો જ્યારે કોઈ ઘરે ન હતા તે સમયે વિવેક ચોરી કરી નાસી ગયો હતો. જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે આરોપીના મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા મોરબીના ધુળકોટ ગામેથી વિવેકને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી દાગીના, કાર તથા રોકડ કબજે કરી સુરતના મયુર ઉર્ફે વિવેક જીવરાજ મુલાણીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 25 તારીખ को કેશોદ પોલીસ સ્ટેશન મેં ચીટિંગ કે સાથ એક ચોરી કા ફરિયાદ દાખિલ હુઆ. इसमें एक मयूर करके आरोपी है जिसने विवेक के नाम से फेसबुक पे गलत आईडी बनाया. फिर उसके बाद मीता बेन से कांटेक्ट में आया, केशोद की रहने वाले, थोड़े दिन फेसबुक पे बातचीत किया, फिर उसको कन्विंस करके उसको घर पे आके रुकने के लिए कन्विंस किया. फिर थोड़े दिन 10-1 दिवस इसके घर पे रुका था केशोद आके. फिर मौका लेके जब ये लोग बाहर गए थे, मीता बेन का हस्बैंड बाहर जब गए थे, ये आदमी मौका लेके घर में से अराउंड 7,52,000 का मुद्दामाल इंक्लूडिंग स्विफ्ट गाड़ी गोल्ड लेके भाग गया था. तो पुलिस इसमें 10 घंटे के अंदर अंदर आरोपी को मोरबी से पकड़ के लेके आया और 90% मुद्दा माल रिकवरी किया है. अराउंड 7,20,000 मुद्दा माल रिकवरी हो गया है. सर का सही नाम क्या है आरोपी? इसका आरोपी का सही नाम है मयूर है. अभी फेक आईडी जो बनाया था वो विवेक के नाम से बनाया. ब्यूरो रिपोर्ट, केशोद.